धर्म करना नहीं है, लेकिन धर्म का जो फल है वो पुण्य चाहिए। पाप जलसा सब कुछ करना है, लेकिन उसके द्वारा जो दुर्गति दुख दरिद्रता वगैरह नहीं, मारा से वो नहीं चाहिए। नॉट पॉसिबल। धर्म करोगे पुण्य मिलेगा, पाप करोगे दुख मिलेगा। 2+2=4 यह जैसा सिद्धांत है वैसा ही ठीक यह सिद्धांत है। पुण्य और पाप धर्म और कर्म के आधार पर ही होता है। कई लोग ऐसे होते हैं, मारा से मैं कोई नू काई बगाड़ी नथी, छता केम मने आटला बड़ा प्रॉब्लम आवे। तो मैं उनसे पूछता हूं, आप जैन हो, अब आस्तिक हो, पूर्व जन्म में मानते हो कि नहीं मानते हो, गया जन्म नी अंदर तमे कोई केवा कर्म कर्या छे जेना कारणे आभूमा भले कोई नू बगाड़ी नथी, पण गया पहुना करेला कर्म आभूमा तमारू बगाड़े छे। बीजानी बात छोड़ो, महावीर ने याद करो, आगरा वासुदेव ना भव नी अंदर कान मा तपेलू शिशु नाख्यू, ये कर्म छे क्या उदय मा आव्यू? महावीर ना भव मा छेल्लो उपसर्ग कयो आव्यो? कान मा खीला ठोक्या ज्यारे थई वेदना प्रभु ने। भगवान जेवा भगवान नी पण कर्म सत्ता जो शरम न राखती होय तो हूं ने तमे कई वाड़ी ना मूड़ा छे। आज प्रभाव नी बात पूरी करी ने हवे हूं तमने स्वभाव मां लई जवा मांगू छु। एक छरी पड़दो संग तमारो एवो बनी जवो जोईए, पोतता 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 जे दिवसे पूनम ना संखेश्वर दादा ना दर्शन थाय त्या दिवसे तमारी जबान माथी आ बद्दा शब्द बंद थई जवा जोईए। मारो धंधो नथी चालतो, पत्नी नो स्वभाव खराब छे, दीकरा नु भणतर बराबर नथी चालतू, दीकरी मेरेज करीने डाइवोर्स लईने पाछी आवी जाय, भगवान आटला बधा प्रोब्लेम कई रीते एने सोल्व करीश? बधुं ज बाजू पर चालू जोई जोईए। तमारे एम केवू जोईए, भगवान जे जे कर्म ना उदय थाय ए वखते हुं समाधि मां रही शकुं એટલા આશીર્વાદ આપ, બીજું કઈ જોઈતું નથી। સો રોગ ની એક દવા છે, ડોક્ટર કહેતે ને ઘણા રોગોની એક દવા ઓલ ઇન વન। ભગવાન પાસે ખાલી સમાધિ માગો, આ સમાધિના ભંડાર છે નેમનાથ, એ સત્વના ભંડાર છે। રાજુલ જેવી પોતાની નવ નવ જન્મની પ્રિયતમા સામે હોય અને છતાં એને અલવિદા કરીને ગિરનાર ચાલ્યા જાય, નેમનાથ સત્વના ભંડાર છે, પાર્શ્વનાથ સમાધિના ભંડાર છે। દસ દસ ભૌથી કમઠ હેરાન કરતો આવે, દરેક વખતે પરમાત્માએ સમાધિ રાખી છે, દરેક વખતે। તમે ઘણી વાર શું કહો ખબર છે? મારે કેટલું સહન કરવાનું, કઈ કેપેસિટી તો હોય કે ના હોય? વારે વાહ, સહન કરવાનું આવે છે ત્યારે તમે એમ કહો કેટલું સહન કરવાનું, કઈક તો કેપેસિટી હોય, અને પાપ કરવાનું આવે છે ત્યારે નહીં, ત્યારે બોલ્યા કેટલા પાપ કરવાના, કોઈ લિમિટ તો હોય કે ન હોય? ચલો ફરવા ગયા ત્યાં સુધી વાંધો નહીં, સિંગાપોર ગયા, કોણ ગયા છે સિંગાપોર? હમણાં એમ પૂછ્યું કે સમય શિખર કોણ ગયા, તો આમ બે આંગળી છે, કેમ ડરો છો? સિંગાપોર કોણ ગયે હે? તમે આ તો આખા ઉભા જ થઈ ગયા, એટલે હમણાં સિંગાપોર જાઓ છો? હું તમને પૂછું છું, કદાચ તમને સિંગાપોર જવાની ઈચ્છાથી સંસારમાં છો માટે ગયા, માફ, જરૂરી છે ત્યાં ગયા પછી સ્ટાર ક્રુઝમાં બેસવું? સ્ટાર ક્રુઝમાં કોણ બેઠે? અબ ઈમાનદારી સે ઉંગલી ખડી કર દો, સ્ટાર ક્રુઝ કે અંદર કોણ બેઠે? એક દો તીન ચાર, મેં નહીં માનતા હું ચાર, જ્યાદા હે, સહી બાત હે। હમણે એમ કીધું હોય પ્રદૂષણમાં અઠમ કોને કોને કર્યા હતા, આમ ઊંચા કરે, આમ, ઇસકા મતલબ ક્યાં હે? હમે દિખાવા મેં રસ હે, હમારે પાપ યદિ ખુલ્લા કરને વાલે કોઈ, મેં પૂછતા હું કે ડોક્ટર કે પાસ યદિ આપ ગયે ઓર ડોક્ટર બોલે એસા બતાઓ વૈસા બતાઓ, નહીં નહીં મેં નહીં બતાઉંગા, તો ડોક્ટર ક્યાં કહેગા નિકલો યહાં સે બહાર, ઓપરેશન કે થિયેટર મેં લેકે જાતે હૈ ના ફિર ક્યાં કરતે? મને લાગે છે મારે પણ તમને ભૂ પીવડાવી દેવું પડશે, પછી જ તમારી સર્જરી થાય એવી છે। તમે કદાચ પરદેશ ગયા ત્યાં સુધી સમજ્યા, પણ પરદેશ ગયા પછી જો થોડોક પણ તમારા ભીતરમાં
ધર્મવાસીઓ હોય ને તો તમને એમ થાય આ અસંખ્ય અપકાયના જીવ નહીં. તમે સ્ટાર ક્રુઝમાં બેસો છો ને, અને એ પણ 3 દિવસ માટે, એમાં પણ પાછું સાઈડ ફેસિંગ જ્યાંથી તમને દરિયો દેખાય એવી જગ્યાએ એ જયારે ફરે છે ને ત્યારે નીચે શું ફરતું હોય છે ખબર છે? ચક્ર. એ ચક્ર નથી, ચાકુ છરી છે, અને એની અંદર જેટલા માછલા આવે છે ને કપાઈ જાય અને દરિયાનું પાણી લાલ ખૂન થાય.